રાજુલા તાલુકાના વાવેરા ગામના લોકોએ વાવાઝોડાના સર્વે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજુલા વિસ્તારમાં વાવાઝોડામાં થયેલા નુકસાનની રકમની ચૂકવણીમાં વાલા દવલાની નીતિ સામે વિરોધ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય તેમજ ચાલુ ધારાસભ્ય અમરીશ ડેરે પણ રી સર્વેની કામગીરી માંગણી કરી છે. રોકડ સહાય તેમજ સર્વેમાં યોગ્ય ફાળવણી તેમજ નુકસાન પામેલા લોકોની રકમ મળી નથી તેવી માંગણી સાથે આજે રાજુલાના ડેપ્યુટી કલેક્ટર તેમજ રાજુલાના તાલુકા વિકાસ અધિકારીને વાવેરાના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું હતું. 10 દિવસમાં તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. અવારનવારા લોકો હેરાન થઈ તાલુકા પંચાયત કચેરીએ ગયા. તાલુકા પંચાયત કચેરીએ જઈને અમને તલાટી મંત્રીથી લઈ ટીડીઓ સાહેબને પૂછ્યું કે ભાઈ અમને સહાય કેમ નથી મળી. તો આજ દિન સુધી આ વાવાઝોડાના 2 મહિના વીત્યા છતાં આ લોકોને સહાય મળી નથી, કોઈ જગ્યાએથી ન્યાય મળતો નથી. એટલા માટે અમે આજે પ્રાંત કચેરી ખાતે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે ભાઈ આ લોકોનો સર્વે નથી થયો તો કાં તો એ લોકોનો સર્વે કરાવો અને જે લોકોના ફોર્મ ભરાયેલા છે એમનું રિજેક્ટ લિસ્ટમાં નામ નથી, નથી સહાય ચૂકવણી લિસ્ટમાં નામ, એ લોકોના ફોર્મ ગયા કે એની તપાસ કરાવો. અને કહેવાતા ગણાતા લોકોને જે લોકોને ખરેખર નુકસાન નથી એમ છતાં પણ 55-55 હજાર રૂપિયા મળ્યા એને વાંધો નથી અમને કાંઈ, પણ ગરીબ અને મજૂર વર્ગના લોકોને જે પૈસા નથી મળ્યા કે જે સહાય નથી મળી એ બાબતે ન્યાય અમને મળે એ માટે અમે રજૂઆત લઈને આજે સમસ્ત ગામ આવ્યા છીએ. અને આ ગામ લોકો વતી ગામ લોકોનું કેવું એમ છે કે જો અમને 10 દિવસની અંદર આ બાબતમાં કાંઈ નિર્ણય નહીં મળે કે 10 દિવસમાં ન્યાય નહીં મળે તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. રિપોર્ટર ઇલિયાસ કલાણીયા, રાજુલા.